તો આજે આપણે ઉત્તર પ્રદેશનું એક નાનું ગામ સીતાપુર કે જ્યાં સાહીઠ ટકા લોકોના ઘરમાં વીજળી નથી તેની આજે આપણે ચર્ચા કરીશું સીતાપુરસ લાઇટ રીડિંગ આપ્યું છે સીતાપુરસ લાઇટ ઇન રૂર ઉત્તર પ્રદેશ ઓવર સિક્સટી પરસેન્ટ ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર तो उत्तर प्रदेश ग्राम ना ग्राम्य विस्तार सीतापुर जहाँ साइठ टका घरे वीजी नहीं सीतापुर डिस्ट्रिक इज वन सच प्लेस विथ नो पावर तो सीतापुर एक एवो जिले है कि जहाँ पावर नहीं वीजड़ी नहीं સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાવ પાવર શોર્ટમાં એને કહે છે એમજી પી તો ત્યાં એક નાની સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે નાની એક સામાજિક સંસ્થા જે છે જેને શોર્ટમાં એમ જીપી તરીકે ઓળખવામાં આવે છે તે ઇજ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ એને શું કર્યું આમાં કંઈક બદલાવ લાવવાનો પ્રયત્ન કર્યો એટલે કે મીન્સ ત્યાં લાઇટ આવે એવો કંઈક પ્રયત્ન કર્યો ધે આર પુટિંગ ટુ સોલર પેનલ્સ એટ ટાઈમ તો એમણે શું કર્યું એ સમયે બે સોલર પેનલ્સ એટલે કે સૌર્ય ઉર્જા માટેની જે છે એ સોલર પેનલ્સ ત્યાં અમે મૂકી સીતાપુર ગામમાં ધે આર ઇન જસ્ટ ઓવર એ યર ફક્ત એક વર્ષમાં એમજી પી મોર ધેન થ્રી થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ કસ્ટમર ટુ સોલર પાવર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ તો ખૂબ જ ટૂંકા ગાળા દરમિયાન એમજીપીએ શું કર્યું ત્રણ હજાર પાંચસોથી વધારે કસ્ટમર એટલે કે ગ્રાહકોને આ ગ્રીડ્સ એટલે કે આ જે સોલર પાવર સિસ્ટમની જે છે મિની ગ્રીડ જાળ દ્વારા એને કસ્ટમરને કનેક્ટ કરી દીધા વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ હવે વિલેજ બાય વિલેજ એટલે કે ગામડે ગામડે શું કરવા લાગ્યું આ એમજીપી જે છે એન્ટરપ્રાઇઝ સંસ્થા એને એક નેટવર્ક ઊભું કર્યું ઓફ લો કોસ્ટ ખૂબ જ ઊંચી કિંમતે સોલર માઇક્રોગ્રીડ જેનું નામ છે સોલર માઇક્રોગ્રીડ ધેટ પ્રોવાઈડ ટુ એલઈડી જેના દ્વારા શું કરશે કસ્ટમરને ટુ એલઈડી એટલે કે બે એલઈડી લાઇટ આપવામાં આવશે એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ જે પણ આ કનેક્શન લેશે એ દરેકને આ રીતે બે એલ લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવશે એટ એ કોસ્ટ ઓફ ટ્વેન્ટી ફાઈવ રૂપીઝ પર વીક અઠવાડિયાના માત્ર પચીસ રૂપિયા લેખે એમને આ કનેક્શન આપવામાં આવશે ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન હવે આ જે છે કનેક્શન આપશે એ શું છે કેરોસીન કરતાં પણ એમને સસ્તું પડશે કારણ કે એમને લાઈટ હતી નહીં એટલે શું એનો ઉપયોગ કરતા હતા કેરોસીનનો કેરોસીનના દીવડાનો તો એ કેરોસીન કરતાં પણ એ વધારે સસ્તું પડશે ચીપર એટલે કે સસ્તું આ ચીપર જે છે એ કમ્પેટેટિવ ડિગ્રીનું રૂપ છે ચીપ એટલે સસ્તું એના પરથી ચીપર વીચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ એ મંથ જેની મહિને ડબલ થઈ જાય એટલી એની કિંમત થઈ જશે સોલર પાવર એઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ બીજું જે સોલર પાવર જે છે એ શું હશે સ્મોકલેસ હશે સ્મોકલેસ એટલે કે ધુમાડા રહિત એટલે કે પેલા કેરોસીનના દીવડામાં તો ધુમાડો થતો પણ આમાં ધુમાડો થશે નહીં એટલે કે સ્મોકલેસ સોર્સ સોર્સ એટલે કે સ્ત્રોત ઓફ લાઇટ તો લાઇટનો ધુમાડા રહિત એક સ્ત્રોત હશે કમ્સ વિથ એડ એડેડ મેનિફિટ્સ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ અને જેના લીધે શું થશે કસ્ટમરનું જે હેલ્થ જે છે એટલે કે આરોગ્ય પણ જળવાઈ રહેશે ઇન્સ્ટોલિંગ એ માઇક્રો માઇક્રોગ્રીડ ઇઝ એ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ તો ગામમાં જે આ ઇન્સ્ટોલિંગ કરવામાં આવ્યું માઇક્રો માઇક્રોગ્રીડનું એક ગ્રાન્ડ ઇવેન્ટ એક બહુ ભવ્ય ઘટના હતી એન્ડ એવરી વન ગેટ ઇન્વોલ્વ અને બધા એમાં ઇન્વોલ્વ એટલે બધા સમાવેશ થઈ જાય દરેકને એમાં રસ પડ્યો હતો ઇન ધ વિલેજ ઓફ દમધામપુરમ ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય વિલેજ તો એમાં એક ટીમ હતી જે એ નકશા બનાવે છે કહેવા તો વિલેજ હાઉસ બાય હાઉસ ઘરે ઘરે ગામડામાં નકશા બને છે બિનિથ ધ સ્કોચિંગ મિડ એટલે કે જ્યારે મીટસન હોય બપોરના સમયે એ દરમિયાન આ હાઉસ બાય હાઉસ એટલે કે ઘરે ઘરે આ મેથ્સની રચના કરવા લાગ્યા વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર સોએચ ટુ કનેક્ટ કસ્ટમર ટુ પાવર ધ પાવર સોર્સ કે જેથી કરીને કસ્ટમરને ત્યાં પાવર સોર્સ એટલે કે વીજળીનું કનેક્શન આપી શકાય સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન કેટલાક હાઉસ હોલ્ડર એટલે કેટલાક લોકો એમાં જોડાવા લાગ્યા વાઇલ અધર્સ લોકોને કેટલાક રાહ જોઈ રહ્યા હતા કોલિંગ આઉટ ઓર્ડર એટલે કે ક્યારે હુકમ આવે છે એની રાહ જોતા ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાય ડાઇડ અથવા શું કરતા હતા ક્યુરિયસ એટલે કે ઉત્સાહપૂર્વક એકદમ પ્રોસીડિંગ એટલે કે આ જે પ્રક્રિયા ચાલી રહી હતી એને વાય ડાઇટ એટલે કે કુતુહલ વશપૂર્વક આનું જોયા કરતા હતા હવે જોઈએ હવે એ જે માઇક્રોગ્રીડ ક્યાં નાખવામાં આવતી હતી સોલર સિસ્ટમ એ જોઈએ તો ધ રૂફ ઓફ સ્ટરડી તો જે મકાનો એનું રૂફ એટલે કે એનું છત જે છે કેવી હોવી જોઈએ સ્ટરડી સ્ટરડી એટલે કે મજબૂત મિત્રો અહીંયા સ્ટરડીનો બીજો અર્થ થાય છે સ્ટ્રોંગ સિનોનોમ અમે આવી શકે છે માં સ્ટરડી સ્ટરડી આવે તો એનો નિયર સ્પિનિંગ થાય છે સ્ટ્રોંગ તો જેનું રૂફ એટલે કે છત કેવી સ્ટરડી હોવી જોઈએ સ્ટ્રોંગ હોવી જોઈએ બ્રિક વોલ્ટ બ્રિક એટલે કે ઇટ ઇટ વોલ વોલ્ડ એટલે દિવાલ તો એમની દીવાલ કેવી હોવી જોઈએ મકાનની ઈટોની હોવી જોઈએ ઇ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ ચોસન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ તો જે આવી મજબૂત છતવાળું હોય જેની પાકી દીવાલો હોય તે એની પસંદ થતી હતી આ માઇક્રોગીડ સાઇટ નાખવા માટે એન્ડ ધ બેટરી એઝ આ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન અને એજાજ નામનો જે વ્યક્તિ છે એ શું હતો કંપનીનો પ્રથમ ઇલેક્ટ્રિશિયન છે ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રીષિયા તો બ્લોક ઓફ રીષિયાનો એ પ્રથમ ભરતી પામ્યો હતો કોણ એજાજ ઇન્સ્ટોલ્સ ઇન્સ્ટોલ ધ પેનલ ઇન સાઉથર્નલી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એજ પોસિબલ તો એ દક્ષિણ દિશા તરફ એને વધારે વધારે કેચઅપ કેપ્ચર કરી શકે એટલે કે સનલાઇટ સૂર્યપ્રકાશ જ્યાં પોસિબલ શક્યો હતો એ દક્ષિણ દિશા તરફ એમણે શરૂઆત કરી પેનલ નાખવાની વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ હવે સોલર સિસ્ટમ આવી જઈએ એટલે એનાથી શું કહે છે કે આપણે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ આપણે આપણા પર્યાવરણને બચાવી શકીએ છીએ વિથ ધીઝ લાઇટ એટલે કે આ પ્રકાશથી એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ અને હવે આપણા ઘરમાં પણ પોલ્યુશન રહેતું નથી એટલે કે પ્રદુષિત પ્રદુષિત થતું નથી આઇધર સેઇઝ અ ફાર્મર ફોમ ધ વિલેજ તો ગામના એક ખેડૂતોએ છે એને એવું કહ્યું કે હવે આપણા ઘરમાં પણ પ્રદૂષણ થતું નથી અને આપણું પર્યાવરણ પણ બચે છે તો બીજો વ્યક્તિ આવે છે શું કહે છે અનધર વ્યક્તિ ન્યુ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ ધ કસ્ટમર્સ ટુ અને ગ્રાહકો માટે એક નવો ધંધો પણ શરૂઆત થઈ ગયો એનો એક નવો ધંધો બહાર આવ્યો એમરજ એટલે બહાર આવવું સેજ અનધર એટલે કોઈ બીજો વ્યક્તિ એવું કહે છે બીજું કેડું ઇન ઇન વન વિલેજ કસ્ટમર આ યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ તો એક ગામ છે ત્યાં લોકો કસ્ટમર શું કરે છે આ લાઇટનો ઉપયોગ કરે છે વીવ સારીઝ વીવ એટલે ભણવું તો સાડીને બનાવવા રાત્રે સાડી બનાવવા માટે પણ લાઇટનો ઉપયોગ કરે છે ઇન અનધર અને બીજી રીતે કહીએ તો વન મેન નાવ હેઝ એ લાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ એ છે અને કહે છે કે પ્લાસ્ટિક ક્લોથ એટલે કે ટેબલ ઉપર જે આપણે પ્લાસ્ટિકનું ક્લોથ પડદો મૂકી છે એ બનાવવાનું પણ ધંધો અહીંયા શરૂ થઈ ગયો ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ હવે કે જ્યારે આપણે રસોઈ કરીએ છીએ ત્યારે એને જમવામાં લાઇટ હોય છે તે ખૂબ જ આનંદ થાય છે અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ હવે તો અમારા બાળકો પણ ઘણો બધો અભ્યાસ કરે છે હવે આગળ જોઈએ પલકડ પબ્લિક લાયબ્રેરી ઇન કેરલા ધ પલકડ ડિસ્ટ્રિક પબ્લિક લાઇબ્રેરી હેઝ બિન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ થર્ટીન તો કેરળ જે રાજ્ય છે એનો એક જિલ્લો છે પલકડ ત્યાં આગળ એક પબ્લિક લાઇબ્રેરી છે પલકટ પબ્લિક લાઇબ્રેરી એની શરૂઆત બે હજાર તેરમાં થઈ ઇટ ઇઝ એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી એ કેવી હતી આધુનિક મોડર્ન લાઇબ્રેરી છે એ એન્ટ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન માહિતીનું એક કેન્દ્ર છે જ્યાં આગળ નોલેજ એટલે કે જ્ઞાન વીજળમ એટલે એક બુદ્ધિ ક્ષમતા કલ્ચર એક્ટિવિટીઝ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રિસર્ચ સંશોધન એન્ડ રેફરન્સ અને સંદર્ભો એ બધું ત્યાંથી મળી રહે છે બટ ઇટ હેઝ રેસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન પરંતુ હાલમાં એ એના અલગ જ કારણોના લીધે સમાચારમાં આવી ગઈ છે આ પાલકડ પબ્લિક લાઇબ્રેરી છે તેના એક ડિફરન્ટ ન્યૂઝના લીધે સમાચારમાં આવેલી છે અ થર્ડ ઓફ ઇટ્સ થાઉઝન્ડ મેમ્બર્સ આર વિમેન એનું મોટું કારણ એ છે કે એની ઇટ થર્ડ ઓફ ઇટ્સ થાઉઝન્ડ મેમ્બર તેના હજારનો ત્રીજો ભાગ જે છે એ શું છે વિમેન છે એટલે કે સ્ત્રીઓ છે ધીઝ વિમેન સપોર્ટેડ બાય ધ સેલ્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફ ધેમ તો આ જે સ્ત્રીઓ છે એને લાઇબ્રેરીએ શું કરી છે અલગ સ્પેસ અવકાશ આપ્યો છે લોન્ચ એ વિમેન યુનિટ એક સ્ત્રીઓ માટેનું વિમેન યુનિટ શરૂઆત કરી છે ઇન ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ફોર્ટીન બે હજાર ચૌદની અંદર સ્ત્રીઓ માટેની એક લાઇબ્રેરી શરૂઆત કરી છે અલગ વિભાગ શરૂ કર્યો છે ધ યુનિટ એટલે કે વિભાગ ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમેન આ જે વિભાગ યુનિટ શરૂ કરવામાં આવે છે તો તેના માટે તો મેથડ ઓફ ઇમ્પરિંગ વિમેન એટલે કે સ્ત્રીઓનું સશક્તિકરણ કરવા માટે થઈને આ એક નવો વિભાગ શરૂ કરવામાં આવે છે ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ તો આ લાઇબ્રેરી જે છે એ હોલ માટે ખુલ્લી રાખવામાં આવે છે ફિલ્મ સ્ક્રીન માટે વર્કશોપ કોઈ કાર્યશાળા કરવી હોય ઇન હોમ ઇકોનોમિક્સ ઘરથી કોઈ આર્થિક પરિસ્થિતિ માટે ઓર ગાર્ડનિંગ ગાર્ડનિંગ એટલે કે બગીચાની દેખરેખ રાખવું એ બધા માટે ચાઇલ્ડ કેર બાળકોની સાર સંભાળ રાખવી ઓર ધ આર્ટ્સ અથવા કોઈ કળા એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્સ અને બીજું કે સ્ત્રીઓને કોઈ મદદ જરૂરી પડે તો શેમાં મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક તો કૌટુંબિક કોઈ કોન્ફ્લિક્ટ સંઘર્ષો ઝઘડા થતો એમાં લીગલ ડિસ્પ્યુટ કોઈ કાનૂની ડિસ્પ્યુટ ઊભો થયો હોય કોઈ વિવાદ થયો હોય તે માટે એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ અને વ્યવસાયિક સમસ્યાઓ માટે પણ આ લાઇબ્રેરીમાં ઉપયોગી થઈ રહે છે ધ સેક્ટર સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી આઉટ દેટ થ્રુ રીડિંગ વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેટ તો એના સેક્રેટરી છે એમને એક નોંધ્યું છે કે કે આ વાંચન કરવાથી જે સ્ત્રીઓ જે છે એ રિયલાઇઝ ધેયર ઓન્સ્ટની શક્તિને સમજી શકે છે એન્ડ ફોર્ડ એ યુનિટી અને એક યુનિટી બહાર આવે છે ઇટ વોઝ નોટેડ દેટ અને એવું નોંધવામાં પણ આવ્યું છે કે દેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈન્સ વેર ડિસપરિંગ એન્ડ ધ પ્રેઝન્ટ રૂર રીડિંગ રૂમ્સ વેર ટુ ઓપન

તો એ શું છે અને બીજું સ્કોન્ડર ઓફ ધેયર અવર્સ સ્કોન્ડર એટલે કે વ્યય કરો તો તેમના જે કલાકો જે છે સ્ત્રીઓ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન ટીવીની સામે જે પોતાના કલાકો વ્યય કરે છે એની જગ્યાએ જો લાયબ્રેરીમાં જાય તો એ ખૂબ જ નોલેજેબલ બની શકે છે ઇટ વુડ ઇન્કરેજ અ ક્લાયમેટ ઇન વિચ વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડા એનાથી શું શું થાય કે વાંચામાં છે તો જે સ્ત્રીઓ રાત સાંજે રાત્રે અંધારામાં જે બહાન નીકળવાથી ડરતીથી એ એમનો ડર દૂર થઈ જશે સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમેન તો શું કર્યું આ લાઇબ્રેરીનું જે યુનિટ છે વિમેન યુનિટ એને એક સેપરેટ રીડિંગ રૂમ ફોર વિમેન વિમેન સ્ત્રીઓ માટે એક સેપરેટ રીડિંગ રૂમ બનાવ્યા પલકડ ડિસ્ટ્રિક લાઇબ્રેરી સ્ટેન્ડ સ્ટોલ એઝ બીકન ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ તો આ પલકડ ડિસ્ટ્રિક જે છે પલકડ જિલ્લાની જે લાઇબ્રેરી છે એ ટોલ એજ બીકોન એક આનું કિરણ બની હોય છે તું વિમેન્સ ઇન્કરેજ એટલે કે સ્ત્રીઓનું એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણ કરવા માટે એને હિંમતવાન આપતું કાર્ય કરે છે થ્રુ ક્લાસીસ એટલે કે વર્ગો દ્વારા ક્લબ સમિતિ દ્વારા વર્કશોપ કાર્ય દ્વારા એન્ડ રેડિંગ રૂમ અને વાંચન રૂમ દ્વારા એન્ડ ધેન ધેર આર ધ બુક્સ